नमस्कार विद्यार्थी मित्रों, हवे जोईए आपणे धोरण 9 यूनिट नंबर 10 इकोलॉजी फॉर पीस, शांति माटे वातावरण साथे अनुकूलन आपणे कही शकीए, वातावरण साथे अनुकूलन इकोलॉजी फॉर पीस। ओके, द वेदाज सिंग अबाउट ऑनेस्ट ऑफ मैन एंड नेचर। એટલે વેદમાં કહ્યું છે પ્રકૃતિ અને નેચર માટે, ધ આઈડિયા એક્સપ્રેસ એન્ડ એનિશિયન્ટ ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ। અને વેદની અંદર આપણે એક બહુ જ જૂની વાતો કીધી છે આપણા યુનિવર્સલ વેલ્યુ માટે। વી હેવ ઓલવેઝ ટ્રાઈડ ટુ પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ સ્પાઇસીસ ઇન્કલુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ। આપણે સમગ્ર માનવજાતિ અને પ્રાણીજાતિને સાચવવાની જવાબદારી, એની મિલકતની સાચવવાની જવાબદારી આપણી જ છે। ધ અથર્વવેદ ગિવન અઝ અ ગ્રેટ આઈડિયા। અથર્વવેદે આપણને એક બહુ જ સારો વિચાર આપ્યો છે, યત્ર વિશ્વમ ભવતી એક નીડ, મતલબ ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ લાઈફ એઝ વન સિંગલ યુનિટ લાઈક અ નેસ્ટ। આખું જે વિશ્વ છે એ શું છે, એક માળા જેવો છે, જે નેસ્ટ હોય પક્ષીઓનો હોય છે ને માળો, એ માળા જેવો જ છે। ઓલ ધ લિવિંગ બિંગ હેવ ધ સેમ રાઇટ ટુ લિવ એન્ડ થ્રાઈઝ। બધા જીવિત પ્રાણીઓને એટલે સજીવોને, દરેક સજીવને જીવવાનો સમાન અધિકાર છે। ધીસ કેન બી એચિવડ થ્રુ કો લિવિંગ ઓનલી। એટલે આપણે સહચરની ભાવના રાખીશું, ઓકે, તો જ આ પોસિબલ થશે। વી આર ધ બર્ડ ઓફ સેમ નેસ્ટ। અમે બધા એક જ માળાના પક્ષીઓ છીએ। વી વર મેની ડિફરન્ટ સ્કિન। આપણી ચામડી જુદી જુદી છે, ડિફરન્ટ ક્લોથ્સ, પોશાક જુદા જુદા છે। સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ, આપણે ભાષા જુદી જુદી બોલીએ છીએ। બિલીવ ઇન ડિફરન્ટ રિલીજીસ, જુદા જુદા ધર્મમાં માનીએ છીએ। બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, જુદી જુદી સંસ્કૃતિને માનીએ છીએ। યટ વી શેર ધ સેમ હોમ, પણ આપણું ઘર શું છે, એક જ છે, અવર અર્થ, આપણી પૃથ્વી। બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ, આપણે એક જ ગ્રહ પર નિવાસ કરીએ છીએ। કવર્ડ વિથ ધ સેમ સ્કાય, આપણે ઉપર આકાશ એ જ છે। ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર, તારાઓ એક જ જોવા મળે છે। બ્રીથિંગ ધ સેમ એર, એક જ વાયુને આપણે શ્વસનમાં લઈએ છીએ। વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી। એટલે આપણે એક જ સાથ વિકાસ કરતા શીખવું પડશે, એક સાથ રહેતા શીખવું પડશે। અવર આઈડિયા ઓફ પીસ ડઝન્ટ નોટ મીન જસ્ટ અ સ્ટેટ ઓફ નો વોર। આપણો વિચાર માત્ર યુદ્ધ નહીં એ જ ના હોવો જોઈએ। નાઇધર ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ફોર મેન ઓર કન્ટ્રીઝ। આપણો વિચાર કોઈ પણ માત્ર માનવ માટે નહીં, અથવા તો કોઈ દેશ માટે નહીં, એન્ડ કોમ્યુનિટીઝ, માત્ર એક જાતિ માટે નથી, બટ ઇટ એમ્બ્રેસ ધ વોલ નેચર એન્ડ ધ વોલ ક્રિએશન। કુદરતે જે પૂરેપૂરી જે આખી રચના બનાવી છે એ રચના માટે અને આખી પ્રકૃતિ માટે આ વિચાર છે। લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ। અથર્વવેદથી જે શાંતિ મંત્ર છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। ઓમ જોહ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધઃ શાંતિ, વનસ્પતંગે શાંતિ, વિશ્વદેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિરેવ શાંતિ, સા મા શાંતિ રેધી, શાંતિ શાંતિ શાંતિ। મે ધીયર બી અ પીસ ઇન હેવન, એટલે સ્વર્ગમાં શાંતિ મળે, પીસ ઇન સ્પેસ, અંતરિક્ષમાં શાંતિ મળે, પીસ ઓન અર્થ, એટલે પૃથ્વી પર શાંતિ રહે। મે ધીયર બી પીસ ઇન ટ્રીઝ, પીસ ઇન વેજીટેશન્સ એન્ડ પ્લાન્ટેશન્સ, વૃક્ષોને, સજીવોને। મે બી ધ પીસ ઇન અવર ગોડ્સ, એટલે ભગવાન પાસે પણ શું હોય, શાંતિ હોય, એન્ડ ઇન્ટાયર ક્રિએશન, એમની જે રચના હોય એમાં શું શાંતપૂર્ણ રચનાઓ હોય। મે દિયર બી પીસ એવરીવેર, દરેક જગ્યા શું હોય, શાંતિ, એન્ડ બી ઇટ ઓનલી પીસ, દેટ પીસ આઈ પ્રે ઇમ્બ્રેસ માય બિંગ। એટલે આપણે જે આખી સંસ્કૃતિ જોઈ, આપણો જે વિશ્વ જોયું, આપણું અંતરિક્ષ, ભગવાન, સ્વર્ગ, એટલે જ્યાં જોઈએ આપણને શાંતિ। શાંતિનું મિનિંગ શું છે બેટા, કે આપણે બધા સજીવો સાથે હળીમળીને રહીએ, ક્યાંય કોઈના પ્રત્યે આપણે વેર ના રાખીએ, ભલે એને પછી વનસ્પતિ હોય કે પ્રાણી જગત હોય। ધીસ મંત્ર વોર્ન્સ અસ નોટ અ ડિસ્ટર્બ નેચર, આ મંત્ર આપણને શીખવાડે છે કે પ્રકૃતિને ક્યારેય ડિસ્ટર્બ ના કરવી જોઈએ, નોટ ટુ એબ્યુઝ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ, ઓકે, એટલે આપણી નજીકની વસ્તુને ક્યારેય પણ વિનાશ ના કરવું જોઈએ અથવા તો એને પ્રદૂષિત ના કરવી જોઈએ।
इन ट्राइंग टू मास्टर एंड गेट बेनिफिट अवर इकोलॉजी एना शूँ थे अपने अनुकूलन सारूँ थे वी आर सीम्पली डिस्ट्रॉइंग अवर सेल्फ अने जो अपने आवुं ना करिए तो अपने पोतानी जातने डिस्ट्रॉय करी रह्या छे नष्ट करी रह्या छे अवर ओन नेस्ट ट्रू पीस विल प्रवाइल ओनली वेन मेन लाइव्स इन पीस विथ नेचर अने खरी शांति क्या छे ज्यारे आपणे प्रकृति ने शांत रहेवा दईए डिवाइन फोर्सीस एंड अल्टिमेट हिमसेल्फ हाउ केन वी डू दीस अने आ बधुं आपणे केवी रीते करी शकीए।